શિક્ષણ વિભાગના નિર્ણય બાદ આજથી શહેરમાં સહિત રાજ્યભરમાં ધોરણ 1-9ની ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. સ્કૂલોએ વાલીઓ પાસેથી ઓનલાઈન સંમતિપત્રક પણ મંગાવ્યા હતા. સ્કૂલોએ જણાવ્યું હતું કે 70% વિદ્યાર્થીઓને વાલીઓ ઓનલાઈન સંમતિપત્ર ભરી દીધા છે. સુરત સહિત રાજ્યભરમાં કોરોનાનું કહેર વર્તાતા ફરી ઓફલાઈન શાળાઓ બંધ કરાઈ હતી. જોકે હાલમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા સોમવાર આજે તારીખ 7 ફેબ્રુઆરી એટલે કે આજથી શાળાઓ રાબેતા મુજબ શરૂ કરી છે. જોકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત ગાઈડલાઈનનું પાલન કરવાનું જણાવાયું છે. તો શાળાઓ દ્વારા પણ વાલીઓ પાસે સંમતિપત્રક લેવાયા હતા. પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાલ હાજરી જોવા મળી હતી. શાળાના કેમ્પસો વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા હતા. સુરતની શાળાઓ દ્વારા એક બેન્ચીસ પર 2 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે. ખૂબ જ આનંદ સાથે જણાવી રહી છું કે આજરોજ ફરી પાછા ધોરણ 1થી તમામ વર્ગો ઓફલાઈન શરૂ થઈ ગયા છે. ઓનલાઈન શિક્ષણની ઘણી બધી મુશ્કેલી અને મર્યાદાઓ આપણે અનુભવી, સમાજે અનુભવી, અને વચ્ચે થોડો સમય શાળાઓ ચાલ્યા બાદ ફરી પાછો વિરામ આવ્યો. એ અંતરાલ પછી આજે હવે શાળાઓ ચાલુ થઈ ત્યારે ભગવાનને પ્રાર્થના કે હવે આ બચ્ચાઓ શિક્ષણ કાર્યમાં ના અટકે, અવિરત શિક્ષણ કાર્ય ચાલુ રહે, સમાજ સ્વસ્થ રહે, બાળકો સ્વસ્થ રહે, બાળકો ખુશ રહે અને શિક્ષણ અવિરત ચાલતું રહે એવી ભગવાનને પ્રાર્થના, સમાજને વિનંતી અને બાળકોને યોગ્ય ગાઈડલાઇન સાથે આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, બેસાડવામાં આવ્યા છે. યોગ્ય ડિસ્ટન્સ, થર્મલ ગનથી એ લોકોનું ટેમ્પરેચર ચેકિંગ, હેન્ડ સેનિટાઇઝિંગ, આ બધી જ બાબતોનો પૂરતી કાળજી સાથે ખ્યાલ રાખવામાં આવ્યો છે. શિક્ષકો પણ ખુશ છે અને શિક્ષકો પણ આ તમામ પ્રક્રિયામાં સ્વયંપણે જોડાઈ રહ્યા છે. સુરતમાં 1629 સ્કૂલ છે, જેમાં ધોરણ 1-9માં 6.37 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા સંચાલકોએ પણ શાળાઓ શરૂ થાય તે પહેલાંની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અને એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવશે તો બીજો શિક્ષક વિદ્યાર્થીઓ કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે કે નહીં તે બાબત જોશે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.